મોડાસાના કેએન શાહ હાઈસ્કૂલ ખાતે કલા મહાકુંભ 2019-20 નો કાર્યક્રમ યોજાયો. ગુજરાત સાંસ્કૃતિક વારસાનું જતન થાય તે ઉપદેશથી રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે કલા મહાકુંભ યોજાયો હતો. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર અરવલ્લી દ્વારા મોડાસાની કેએન શાહ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કલા મહાકુંભને કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે ખુલ્લો મૂક્યો હતો. પ્રાસંગિક પ્રવચન કરતા જિલ્લા કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે જેવી રીતે ખેલ મહાકુંભ મારફતે રમતગમત ક્ષેત્રે ગુજરાતે અનેકવિધ સિદ્ધિ હાંસલ કરી છે, તેવી જ રીતે કલા મહાકુંભ મારફતે ગુજરાતની પરંપરાગત કલાનો વારસો જીવંત રહે તેવો મુખ્ય આશય છે. આ ઉપરાંત સેવાડાના ગામડાઓથી માંડી શહેરમાં કલાનું કલાત્મક વાતાવરણ નિર્માણ થાય, પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તક મળે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફલક પર એક નવી ઓળખ ઊભી થાય, જિલ્લા અધિકારી શ્રી અનિલ ધામિલિયાએ જણાવ્યું હતું. કલા મહાકુંભ 19-20નું આયોજન આજે કરવામાં આવેલું છે, જે અંતર્ગત આજે જિલ્લા કક્ષાનું કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવેલો છે મોડાસા ખાતેથી. અરવલ્લી જિલ્લાના ટોટલ કલાક્ષેત્ર સાથે જોડાયેલા 10,500 કલાકારોએ આમાં નોંધણી કરાવેલી છે. તાલુકા કક્ષાના જે મહાકુંભો છે એમાંથી જે પસંદ થઈને લગભગ 23 જેટલી કલાઓમાં પ્રસ્તુતિ કરવાના છે આ બધા કલાકારો. આજે અને આવતીકાલે 2 દિવસનું આ જિલ્લા કક્ષાનું કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેલું છે. થેન્ક યુ. કે જે કલા લુપ્ત થવાના આરપાર છે તેવી કલાઓ કલા મહાકુંભ મારફતે ફરી જીવન થાય તેવો રાજ્ય સરકાર દ્વારા એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. 3 દિવસીય યોજાનાર કલા મહાકુંભમાં 23 અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવશે. જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગીદાર બનશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહ, પ્રાંત અધિકારી શ્રી મયંકભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી ગાયત્રીબેન એચ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી શ્રીમતી હર્ષાબેન ઠાકોર, સહકારી અગ્રણી શ્રી પ્રભુદાસ પી પટેલ, શ્રીમતી બીજલબેન પટેલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી રાકેશભાઈ ચૌધરી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અને શ્રી મનીષભાઈ આઈ જોશી, આચાર્ય શ્રી કેએન શાહ હાઈસ્કૂલ મોડાસા તેમજ અન્ય મહાનુભાવો તેમજ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી એવા સ્પર્ધકો અને મોડાસા કેળવણી મંડળના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુકેશ પ્રજાપતિ, ZSTV, અરવલ્લી. માસ્ટર્સ ડિગ્રી એમએસ ઇન્સ્ટિટ્યૂટમાં કરી છે. મેં સંગીતની મારી શરૂઆત મારા ઘરમાંથી થઈ છે. મારા પ્રથમ ગુરુ જે મારી જોડે છે, જે પ્રવીણ સર બાળ સર, તાલીમ મેં એમના ત્યાંથી ચાલુ કરી છે. પછી ત્યાં એમએસ યુનિવર્સિટીમાં હું ગયો. ત્યાંથી તાલુકામાં, જિલ્લામાં, યુવા ઉત્સવમાં, ગુજરાત રાજ્યમાં હું પ્રથમ નંબર પર છું શાસ્ત્રીય કંઠે છે ગાયકીમાં. અને ત્યાં મેં વિલાસખાણી તોડી રાગનું રજૂઆત જે કરી હતી, જે મારા ગુરુજનો પાસે હું શીખ્યો છું અને એ જ વસ્તુ મેં રજૂઆત કરી છે. આજીવન શીખતો રહીશ અને આગળ ખૂબ ખૂબ જોયું. દરેક ટીવી ન્યૂઝવાળા, દરેક માણસોને અને બધાને વિનંતી કે મને આશીર્વાદ આપે અને હું ખૂબ આગળ વધું એવા એવી અપેક્ષાઓ બધા સર્વ ગુજરાતના લોકો પાસે રાખું છું. નમસ્કાર.